सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી મહારાજની જય બધા સ્વામિનારાયણ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ રામસરણજી ને આ કથા સંભળાવે છે ઘનશ્યામ લીલામૃત સાગરની એમાં તરંગ ચોત્રીસ ની અંદર ગઈકાલ કથા અદ્ભુત પેલા વરરાજા હતા એની આંખ સારી કરી મહારાજે બધું સામાન લેવા માટે જાય છે શહેરમાં આવે હવે ત્યાંથી આગળ કથા લખે છે પૂરે ધર્મ ભક્તિ સુખેરયા છે સદાય ઘનશ્યામની કૃપા વડે આનંદ મા દિન જાય એ સમય માઘ માસ આવ્યો ત્યારે સૂનો સુ થાય ભરાય માઘ મહિનો આવ્યો છપયાપુરની અંદર ધર્મપિતા ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ બધા રહે છે ખૂબ આનંદની અંદર દિવસો ભગવાનની ભેગા જાય છે એમાં માઘ મહિનો આવ્યો હમણાં માઘ મહિનો આવશે ધનુર્માસ પૂરો થશે પાંચ છ દિવસમાં પૂનમ આવશે એટલે તરત માઘ મહિનો સ્ટાર્ટ થશે માઘ મહિનો વ્રત તપ ભજન ભગવાનના દર્શન કથા વાર્તા એના માટેનો છે ઇન્ડિયાની અંદર તો તમારા જેટલા છોકરાઓ આપણા ગુરુકુલના માટલામાં પાણી ભરે રાત્રે અત્યારે વિન્ટરનો ટાઈમ છે માટલામાં પાણી ભરી એની અંદર તલ નાખે થોડા બહાર મૂકી રાખે અને હવારમાં એ માટલાના પાણીથી જ નાહવાનું હોઠ શાવરની ચિંતા નહીં કરવાની કે હોઠ થયું કે નહીં એની ચિંતા નહીં કરવાની શેક થશે કે નહીં એની ચિંતા નહીં કરવાની સીધું માટલું ઉલાડવાનું આ ઠંડા પાણીએ નાહવાનું એવી રીતનો માઘ મહિનો હોય ત્યારે વ્રત ભજનનો મહિનો છે એટલે માઘ મહિનાની અંદર પતિજીયા ગામ છે એ પતિજીયાની અંદર શિવરાત્રીનો મેળો મોટો ભરાય છે એ શિવરાત્રીનો મેળો હતો એ મેળાની અંદર જવા માટે ધર્મદેવે વિચાર કર્યો અને રામપ્રતાપજીને પોતાની સાથે બોલાવ્યા અને કીધું ભાઈ જાઓ તમે ગાય ઘાટે હીરાત્રવાડી પાસે મેળે પતિજીયાને કરજો વાત પ્રકાશ તે તમે ભાઈ તમે ગાય ત્રવાડીને જઈને એવું કહો કે પતિજીયાના મેળાની અંદર જવું છે લક્ષ્મીબાઈ અને પહેલવાન છે એમને પણ તેડી લાવજો સાથે કાલે સવારે ભેટિયાના તળાવ પર બધા ભેગા થાજો આ ગાય બધું છપ્પયાથી નજીકમાં થાય એટલે બધાઈને સાથે લઈને સંગ લઈને પતિજી આ ગામે શિવરાત્રીના મેળાની અંદર જવું છે અમે પણ કાલે સવારે ત્યાં આવશું મોતી ત્રવાડી વસરામ બધા ઘનશ્યામ મહારાજાના સખા સાથે રામપ્રતાપજી પ્રતાપજી બધા ગયા હવે વિસ્તારથી એ કથા અહીં આગળ લખે છે ગાય ઘાટ તના નર નાર કેટલાક થયા છે તૈયાર બીજે દિવસ જોખન સાથ ચાલ્યા સર્વે થઈ ને સનાથ આવ્યા ભેટિયા ગામ તળાવ મનમાં છે ગનો જેને ભાવ હરિપ્રસાદ જુએ છે વાટ ત્યાં આવી મળ્યો છે સહુ ઘાટ આ બાજુ છપ્પયા થી બધા નીકળ્યા ભેટિયા ગામ ગામનું નામ છે ભેટિયા એ ભેટિયા ગામે ગયા ઓલી બાજુ ગાયગાંઠથી બધા નીકળ્યા અને ભેટિયા ગામે ભેગા થયા આપણે કેમ આય એક્ઝિટ પર ભેગા થઈએ કે તમે આ થર્ટી વન એક્ઝિટ પર આવી જજો ત્યાં ભેગા થશું પછી ત્યાંથી ભેગા જશું એવી રીતે આ બાજુથી ધર્મપિતા ભક્તિ માતા ગનશ્યામ મહારાજ રામપ્રતાપજી એ બધા નીકળ્યા ઓલી બાજુ ગાયગાંઠથી હિરાત્રવાડી એ બધા નીકળ્યા અને આખો સંઘ બધો ભેટિયા ગામના તળાવ ઉપર ભેગો થયો જવું છે શિવરાત્રિના મેળામાં રાજી થયા ગના સુખકારી એવામાં આવ્યા ત્યાં મદનારી સાથે શૈલ કુમારીને લાવ્યા સામા દર્શન સારું તે આવ્યા જ્યાં ઘનશ્યામ મહારાજને બધા જતા હતા શિવરાત્રીના મેળામાં પતિજીયા ગામે અને ભેટિયા ગામના તળાવ ઉપર જ્યાં બધો સંઘ ભેગો થઈને રોકાયો ત્યાં મહારાજના દર્શન કરવા માટે શિવજી અને પાર્વતી આવે શૈલકુમારી એટલે પર્વતની દીકરી એનું નામ પાર્વતી બધા કોના દર્શને શિવજીના અને શિવજી કોના દર્શને આવ્યા મહારાજના આવું છે મહારાજે વચનામૃતની અંદર એમ કીધું પંચાળાનું ચોથું કે બહુ બ્રહ્માદિક પંચાણાના ચોથામાં કીધું કે આ જે બ્રહ્મા શિવ બ્રહ્માંડના અધિપત્યો છે જેમ એક ગામમાં એક પટેલ મોટો એમ આ બ્રહ્માંડમાં એ મોટેરા છે પણ રાજાધિરાજ તો સ્વયં ભગવાન સ્વામિનારાયણ છે મધ્યના ઓગણસાઠમાં મહારાજે કીધું ભગવાનના સાધુ છે તો બહુ બ્રહ્માદિક દેવ કરતા પણ અધિક છે પછી મધ્યના બાવીસમાં મહારાજે કીધું કે જયારે બહુબ્રહ્માદિક ઈશ્વરો બધા ભગવાનના દર્શને આવે ત્યારે ભગવાનના અર્થે જેમ સામગ્રી લાવે એમ ભગવાનના સંત એને અર્થે પણ સામગ્રી લાવે મહારાજ તો બહુ મોટા શિવજી કરતા તો કરોડો ઘણા અબજો ઘણા મોટા આ ઈશ્વરો કરતા તો મોટા એના તો એનાથી મોટા તો પછી મહારાજની વાત જ ક્યારે એ મહારાજના દર્શન કરવા માટે સામેથી શિવજી અને પાર્વતી આવ્યા દૂર થી ઘનશ્યામ મહારાજ ને જોયા દર્શન કર્યા એટલે ત્યાંથી એટલે જેવા શિવજીને દૂર થી દર્શન કરતા જોયા ને એટલે ઘનશ્યામ મહારાજ દોડતા શિવજી પાસે ગયા પાસે ગયા કર જાલી ઉભા કર્યા નાથ મળ્યા ભવ ને ભીડી છે બાથ

ત્યારે શિવજી કે પ્રભુ બહુ મોટી દયા કરી તમે આ બ્રહ્માંડમાં આવ્યા કારણ કે આ બ્રહ્માંડના ત્રણ મુખ્ય દેવ છે એક બ્રહ્મા બીજા વિષ્ણુ અને ત્રીજા શિવ બ્રહ્માજી શું કરે છે સૃષ્ટિમાં સર્જન કરે છે બધું નવું નવું બનાવ્યા કરે વિષ્ણુ શું કરે આખી સૃષ્ટિનું પોષણ કરે અને શિવજી શું કરે આખી સૃષ્ટિનો સંહાર કરે બહુ વસ્તી વધી જાય તો સુનામી એક જ કરવાની શિવજીને બહુ વસ્તી ભૂકંપ થોડો કરી દે અતિવૃષ્ટિ કરી દે અનાવૃષ્ટિ કરી દે આ બધું એમના ઓર્ડરમાં આવે હરખું કરવા માટે વસ્તીને તો આવી રીતે શિવજી બહુ રાજી થયા કે તમે પ્રભુ મને દર્શન દીધા બ્રહ્માંડમાં પધાર્યા મારા કેટલાય મોટા ભાગ્ય કે તમે અહીંયા આગળ આવ્યા છો પ્રભુ મોટી મેર કરી મહારાજ મારા સફળ થયા છે કાજ આવ્યા મધુ વૃક્ષ ઉત્કર્ષ ત્યાં છે નવ યોગેશ્વર સરસ બેઠા અદ્રશ્ય ધ્યાન ધરે છે કા મારી તેને વાત કરે છે આવ્યા છે સ્વામી આપના યાજ આવો કરી લો દર્શન યાજ આગળ નવ યોગેશ્વરો આવ્યા હતા દર્શને છપયામાં અને પછી મહારાજના દર્શન કરીને જ્યારે ધર્મદેવે જોયું ત્યારે અચાનક આકાશની અંદર જવા લાગ્યા પછી અદ્રશ્ય થઈ ગયા એમને કીધું અમે આટલામાં જ રહીશું અને ઘનશ્યામના દર્શન કરશું એ જે નવ યોગેશ્વરો હતા એ મધુવૃક્ષ નીચે બેઠેલા હતા અને ત્યાં આગળ રોજ શિવજી એમને વાતો કરતા હતા એટલે એ પણ ત્યાં છે એને પણ કીધું ભાઈ ઘનશ્યામ મહારાજના દર્શન કરો ભગવાનનું ધ્યાન કરતા હતા એવું સોની ને એવું વચન સુની યોગી મળ્યા શ્રી હરિને તે સંજોગી વળી મળ્યા છે પંચવદન પ્રેમ ધરાવીને મન તારે સોહાગ મળ્યા શ્રી હરિને જોઈ લાગ કામારી સતીને કહે ફરી મળો ભક્તિને આદર કરી શિવજીએ ધર્મ પિતાને ભક્તિ માતાના દર્શન કર્યા અને પાર્વતીને કીધું કે તમે ભક્તિ માતાને આદરપૂર્વક વંદન કરો કારણ કે આ તો સર્વ અવતાર ના અવતારી ભગવાન સ્વામિનારાયણ એના માં છે એટલે આના તમે દર્શન કરો દર્શન કરવા કીધું છે મધુ વૃક્ષ તળે બેઠા મળી વિચાર વિચારી બોલ્યા કામારી વળી નર નાટક આતનું ધરી દર્શન માટે આવો છો હરી સ્વામી તમારો સ્નેહ જણાયો દર્શન કરવા હું તનાયો બોલ્યા પ્રસન્ન થઈ તમો આવે ભલું થયું કામ શિવજી ઘનશ્યામ મહારાજ ને કે પ્રભુ તમે મારા દર્શન કરવા આવો છો એ જાણીને મને બહુ હેત ઉપજ્યું મને શરમ આવી કે મારા દર્શન તમને હોય મને તમારા દર્શન કરવાના હોય એટલે પ્રભુ તમે પતિજી આ ગામ પહોંચો એ પહેલા હું તમારા દર્શન માટે રસ્તામાં આવી ગયો કોઈ મોટા પુરુષ આવતા હોય ગુરુજી જેવા તો આપણે એના દર્શન કરવા જવું કે આપણા દર્શને આવે આપણે એના દર્શન કરવા દોડીને જવું જોઈએ ને જ્યાં આવે ત્યાં એટલે આપણે ગુરુજી આવે કે સંતો બહુ દૂરથી આવે ત્યારે એરપોર્ટ ઉપર જઈએ છે ને કારણ કે આપણને સૌ પ્રથમ એમના દર્શન થાય જ્યારે જતા હોય ત્યારે પણ જઈએ છીએ કારણ કે જતા જતા પણ આપણને દર્શન થાય દર્શનનું બહુ મોટું ફળ છે મોટા પુરુષોના દર્શન કરીએ ભગવાનના દર્શન કરીએ સંતોના દર્શન કરીએ કોઈ ભક્તો છે ઊંચી સ્થિતિ વાળા એના દર્શન કરીએ તો અનંત જન્મોના પાપ બળી જાય આંખથી થયા હોય કાનથી થયા હોય જીભથી થયા હોય ત્વચાથી થયા હોય આ જીવથી તો ભૂલ બહુ બધી થાય તો એ બધું જે પાપ છે એ પાપ બળી જાય છે અને મોટાના દર્શન કરે તો બહુ મોટું એને ફળ થાય છે તો અહીં આગળ કે છે હું તો તમારા દર્શન માટે દોડીને આવ્યો મહારાજ કે બહુ સારું થયું તમે દર્શને આવ્યા અમે બહુ રાજી થયા ઘણો તમારું તે સ્થાપન કીધું કે મને બહુ તમારી પર હેત આવ્યું ઘનશ્યામ મહારાજ કે એટલે હું તમને વચન આપું છું કે ધર્મવંશી જે છે એ બધા તમારું સ્થાપન કરશે તારે બોલ્યા છે પંચ વદન હું પણ આપું છું આ વચન હામા હામી વચન દીધા મહારાજે કીધું કે અમારા ધર્મ વંશીઓ તમારું સ્થાપન કરશે ત્યારે શિવજી કે હું તમને વચન આપું છું તમે વન પધારસો જ્યારે બનતી સેવા કરીશ ત્યારે જ્યારે તમે જંગલમાં જશો ત્યારે તમારે જ્યારે જરૂર પડશે ત્યારે હું તમારી સેવામાં હાજર રહીશ

કે તમે જ્યારે જંગલમાં જશો ત્યારે હું તમારી સેવામાં ખડે પગે હાજર રહીશ પછી રજા માગી છે પીનાકી તારે બોલ્યા પ્રભુ પડતા કી આપનો ચાલો સંગાથ જઈએ લાવો સત્સંગ નો રૂડો લઈએ શિવજી કે પ્રભુ હું આવે જાઉં મહારાજ કે ના અમારી ભેગા જ આવવાનું તમારે આપણે સત્સંગ કરતા કરતા જવાનું છે જાય છે ક્યાં બધા શિવજીના દર્શને અને શિવજી ક્યાં છે મહારાજના દર્શન કરવાના બસ આવું જ હોય છે ભગવાનના મોટા પુરુષોના દર્શન કરવા તીર્થો આવે તીર્થો એના પાવન થાય પર્વતભાઈનો દીકરો ક્યાં જતો હતો તીર્થ કરવા અને પર્વતભાઈનો દીકરો જ્યારે ગ્યુન ગોપાળન સ્વામીભાઈ બેઠેલા નાના નાના છોકરાઓ જોયા અડસઠ શ્વેત કપડા પહેરેલા તેજસ્વીન એવા એને સ્વામીને પર્વતભાઈએ ખાલી એટલું જ કીધું ગોપાલ દર્શન કરતો બસ તારે જ્યાં જવું હોય ત્યાં જા દર્શન કરવા છોકરા સ્વામીના દર્શન કરીને બહાર નીકળે એક પછી એક સ્વામી કે ક્યાં છો તો કે હું સ્વામી તીર્થ કરવા જઉં છું પણ આ બધા છોકરા કોણ હતા સ્વામી આવા જ જોયા જ નથી તેજસ્વી આ પૃથ્વી પર સ્વામી કે આ બધા તીર્થો હતા આ પૃથ્વી પરના જે તીર્થો છે બધા એ મોટા મોટા એ તીર્થો હતા કેમ સ્વામી હું તો એ તીર્થોમાં જઉં છું સ્વામી કે તીર્થો ક્યાં જતા પર્વતભાઈ એ મેં કીધું એટલે અગતરાય તારા બાપાના દર્શન કરવા ગયા છે અને આ કોના દર્શન કરવા જતો હતો બસ એવું છે ભગવાન અને ભગવાન ના સંત અને ભક્તનું મહાત્મ્ય બહુ મોટું છે

પાપ કરવાની વૃત્તિને બાળવાની તાકાત તો ભગવાનના સંત અને ભક્તોમાં જ છે કોઈ દારૂડિયો હોય ગંગામાં નાય એટલે દારૂ છૂટી જાય કોઈ માંસ ખાવા વાળો હોય ચોરી કરવા વાળો હોય એ તીર્થમાં જઈને સ્નાન કરે કે ભગવાનના દર્શન કરે એટલે એને વૃત્તિ છૂટી જાય ના છૂટે છૂટે ક્યારે જ્યારે સાધુનો સમાગમ કરે ત્યારે તીર્થ કરતા સંત અને ભક્તનું મહાત્મ્ય એટલા માટે વધારે છે કે સંત એને કથા વાર્તાએ કરીને શબ્દે કરીને એના માણસને ઘડે છે એટલે એની વૃત્તિ બદલી જાય વૃત્તિ હતી ચોરી કરવાની પણ સંત પાસે જો જોબન પગી લૂંટારો હતો મહારાજના દર્શન થયા પણ કઈ ચોરી કરવાની વૃત્તિ ના બદલી ગઈ ત્રણ દિહુધી મથ્યો ગોળીયે ગોળીએ મહારાજને જોયા પછી પગ પગમાંજીને પડ્યો પણ વૃત્તિ ક્યારે બદલાઈ મુક્તાનંદ સ્વામી મળ્યા ત્યારે ભગવાનના દર્શનથી પણ વૃત્તિ ન બદલાય સંતના દર્શનથી પણ વૃત્તિ ન બદલાય પણ જ્યારે એનો સમાગમ કરે ભક્ત છે એનો સમાગમ કરે ત્યારે વૃત્તિ બદલાય અને સમાગમ માટે તો સંત ને ભક્ત જ છે તીર્થ તો કઈ બોલવાના નથી કશું કે દેવ કશું બોલવાના નથી બોલે છે ભગવાનના સંત અને ભક્ત એ જ સમજાવે છે એટલે વૃત્તિને બદલવા માટે શબ્દની જરૂર છે એ ભગવદીનો શબ્દ હોય ભગવાનને પામેલા પુરુષોનો શબ્દ હોય ભગવાનના માર્ગે ચાલેલા સંતો ભક્તોનો શબ્દ હોય તો એ માણસને બદલે એટલે તીર્થો પાપ બાળે છે પણ પાપ કરવાની વૃત્તિને બાળતા નથી પાપ કરવાની વૃત્તિને બાળવા માટે સંતનો સમાગમ જરૂરી છે અહીં આગળ શિવજી સાથે ચાલે મહારાજ કે ચાલો આપણે સત્સંગનો લાભ લેતા લેતા જઈએ એમ કહીને બધા ચાલ્યા ત્યાં તો ભેટિયા ગામ મહારાજ બહુ રાજી થયા મહારાજ કે બહુ સરસ આ ભેટિયા ગામની અંદર તમારો ભેટો થઈ ગયો અમને ભેટિયા ગામના તળાવ ઉપર શિવજીનો ભેટો થયો ને પછી પતિજી આ ગામ આવ્યું એટલે શિવજી કે પ્રભુ આવે હું ભાગું કારણ કે હવે મારું ગામ આવી ગયું આવ્યું પાસે પતિજી આ ગામ થયા અદ્રશ્ય સંભૂતે તેઠામ બેઠા જઈને પોતાને ત્યાં જે સ્થાપન કરેલું છે શિવજી નું ત્યાં જઈને બેહી ગયા પાછા આવે ખુરશીએ બેહવાનું છે આવે ખુરશીએ ભગવાન ઓર્ડર છે ને અત્યાર સુધી મારા ત્યાં સેવક તરીકે રહ્યા અરે આવે ખુરશીએ બે ગયા જઈને દર્શન આપવા માટે કર્યા શંકર ના દર્શન કર્યા મહારાજે શંકર બાકી લાગે કે આપણે શિવજીના દર્શન કર્યા હવે શિવજી તો અબજ શિવજીથી અબજો ઘણા મોટા બાજુ અંદર છે પણ સમજાય ભગવાન સમજાવવા એ ઘાટી છે દરેકને સમજાતા નથી સાધુ સમજાવા એ ઘાટી છે દરેક ને સમજાતા નથી શંકરના દર્શન કર્યા માતા પિતા આદિ ઘનશ્યામ આવ્યા છુપ્પયાપુરે તમામ પછી બધા એ છપ્પયાપુરમાં આવ્યા ત્યાં આગળ દર્શન કરી પાછા આવ્યા તાર પછી એક વાર જ્યેષ્ઠ બંધુ ને જગત આધાર ઓમંગે મળીને બે ઉભાઈ ગયા ખેતર માં સુખદાયી તેમાં મકાઈ ચીબડી વાવ્યા ક્ષેત્રમાં બંને ભેગા રોપાવ્યા બેઉ ભાઈ નિંદે છે તેઠામ તારે સુ કરે છે ઘન શ્યામ જંગલ ની અરે ખેતરમાં ગયા છપ્પયાપુરમાં પાછા આવ્યા પછી મકાઈ અને ચીબડી એટલે કાકડી એ વાવેલી ખેતરમાં હવે એની આજુબાજુ ઘાસ થાય ને કઈ પણ ખેતરમાં વાવો એટલે ઘાસ થાય ઘાસને કાઢવું પડે નિંદામણ કરવી પડે તો પેલા છોડ હારા રે નહી તો જે આને ખાતર પાણી નાખો ઓલું ઘાસ પી જાય તો ઘાસ મોટું થઈ જાય અને જેને મોટા કરવાના છે નાના રહી જાય એટલે નીંદવું પડે નિંદવું પડે ને આ કથા વાર્તા શું કરે બધું નિંદે આપણો છોડ આપણો સત્સંગનો છોડ મોટો થાય ને આ કથા સાંભળવાથી શું થાય આજુબાજુનું ઘાસ નીકળતું રહે બધું એટલે જે તે પાણી ન પી જાય નહીં તો આ સંસારમાં તો એટલા ઘાસ છે એટલા પ્રકારના ઘાસ છે કે ઓલો છોડ તો મોટો થાય જ નહીં મકાઈની કાકડી તો એટલી ને એટલી જ રહે અને આજુબાજુનું ઘાસ મોટું થઈ જાય એટલું ઘાસ છે સંસારની અંદર એક ઘાસનું નિંદામણ કોણ કરે કથા વાર્તા કરે કથા ની અંદર દાતર ડી સંતો મંડે ને તો બધી બાજુ આમ ખોતરતા રે રોજ ખોતરે હવાર હાંજ ખોતરે એટલે થાય જ નહીં દાદા ઓલા ખેતરમાં તો ચાર દી પાંચ દિ કરવું પડે અને આ જીવરૂપી ખેતરમાં તો હવાર હાંજ કરવું પડે નિરંતર કીધું સંત સમાગમ નિશ દિન કીજે એમ કીધું ને નિશ દિન આઠેપોર કારણ કે ખોતર્યા જ કરવું પડે એટલું ઝડપી કે ના પૂછો આ તો ઓલું ઘાસ તો સારું કે આપણને ખબર આજ નિંદ્યું આટલું છે તે જ મોટું થાય અને આ તો એક એક મિનિટની અંદર તમારે પચાસ ફૂટનું થઈ જાય ખબર ના પડે એટલે એને નીંદવું પડે થઈ ગયું છે કેટલા થઈ ગયું પૂર્વે થઈ ગયું બોલો આજે થઈ જાય ભવિષ્યમાં એ થશે એટલે નિંદા મન કર્યા કરવી પડે એટલે કીધું કથા વાર્તાનું જેને અંગ એમાં જ રૂડા ગુણ આવે છે ગુણ આવ્યાનું કારણ જ કથા વાર્તા છે કથા વાર્તાનું જેને અંગ નહીં એની કોરની એમ અટકળ કરવી કે એમાં રૂડા ગુણ ક્યારેય ન આવે જેમાં રૂડા છે એ કોઈ ને કોઈ ભગવાનના મહાપુરુષના શબ્દો નિત્ય મેળવે છે એટલે જ એ રૂડો છે નિત્ય મેળવે છે કારણ કે મોમુક્ષોને રોજ હાકલા પડકારા જોઈએ એમ સત્પુરુષનો શબ્દ એને જ્યારે એ ઝીલે છે ત્યારે જ રોજ રૂડો રહે છે નહી તો બગડી જાય મકાઈ ને ચીબડી નીંદવા ગયા ત્યાં મહારાજ શું કરે મકાઈ ચીબડી કાઢી નાખે ને ઘાસ રહેવા દે મકાઈ ને ચીબડીના છોડ હોય ને એને ખેંચી નાખે ખેંચવાનું શું હોય ઘાસ એની જગ્યાએ મકાઈ ને ચીબડીને કાઢવા લાગ્યા મકાઈ ચીબડી કાઢી નાખે ખડ છે તેમનું તેમ રાખે મોટા ભાઈ કહે આ શું કરો છો મકાઈ ચીબડી ને ચીબડી થોડી છે સાર ક્ષેત્ર માં ખડનો નથી પાર રામ પ્રતાપજી કે તમે ઘાસ કાઢવાની જગ્યા મકાઈ ચીબડું શું કરવા કાઢો છો આ તો ઉગાડવાનું છે ત્યારે મહારાજ શું કે છે આખા ખેતરમાં ઘાસ કેટલું બધું છે એટલે મકાઈ ચીભડી તો થોડી છે એટલે થોડું છે કાઢું છું અને જાજુ છે રેવા દઉં છું આવું કીધું હવે આ તો રામ કીધું છે મગજ ગરમ હતો થોડું કાઢે થોડા પાપ થાય તેમાં જીવ થોડા મરી જાય ખડગનું દેખીને રાખું છું મઈ કે ચીભડી કાઢી નાખું છું મહારાજ કે આ કાઢીએ એટલે જીવ તો હોય ને અંદર તો હિંસા થાય ને એટલે મકાઈ ચીબડી ઓછી છે એટલે એટલે મકાઈની ચીબડી કાઢું પણ મકાઈ ચીબડી ખવાય અરે ઘાસ ખવાય મકાઈ ચીબડીનો છોડ કાઢ નાખો મકાઈ કે પછી ઘાસ જ રહે એ ઘાસને ખવાય ખરું એટલે રામપ્રતાપજીને પછી ગુસ્સો આવ્યો તે સુની બાઈ ને ચઢી ઉઠ્યા મારવા પણ ગઈ સ શ્રી હરિ સમજી ગયા ઉર મુને મારસે ભાઈ જરૂર રામપ્રતાપજી હાથ ઉપાડ્યો મૂરખ ભાન નહીં પડતું તને મકાઈ ચીબડી કઢાઈ હિંસાનો દીકરો થતો એમ કરીને પાછળ આમ થોડા દોડ્યા મહારાજને થયું કે હવે મને મારવાના છે આજે ભાઈ ખેતરની અંદર જો હું મારો ખબરદાર મારો છોજી કેમ તમને ઉડાવી દઉં આજ તે તો સારું દિશે નહી કાજ મહારાજ કે મને મારો ઉડાવી દીશ તમને ખબર પડે છે કોને મારો જો દેખાડું પ્રતાપ હું મારો તો ક્યાં લાગે પતો તમારો પાછા ભાગ્યા સોનીને વચન કામ કરવા લાગ્યા જોખન ગણશેમ કે ઉડાડી મૂકીશ રેવા તો હોદેય નહીં જડો મારો પ્રતાપ તમે નથી જોયો રામ પ્રતાપજી બી ગયા પહેલી વખત બી ગયા નહીં તો ઠપકારી જ દે ભાગ્યા એનું કામ કરવા લાગ્યા પાછા હાવે શ્રી હરિ ત્યાંથી રીસાના છાના ઘેર આવીને સંતાના ગાયો બાંધવાની છે ગમાન તેમાં સૂતા છે જીવન પ્રાણ ખડ ઢાંકી લીધું સહુ અંગે જુઓ શયન કર્યું શ્રી રંગે એમ કરતા થયો મધ્યાન આવ્યા મોટા ભાઈ બળવાન શું થયું મહારાજ રીસાઈ ગયા તમે રીસાવીસાઈ ગયા રીસાઈ ને પછી ઘેર જતા રહ્યા ઘેર જઈ અને ગાયોનું પેલું ઘાસ નાખવાની ગમાન હોય ને એની અંદર જઈને ઊંઘી ગયા ને ઉપર ઘાસ ઢાંકી દીધું એટલે કોઈને દેખાય જ નહીં એવું લાગે ઘાસ જ છે ત્યાં ગાયની ગમાનમાં કોણ ગોતવા જાય આવું કર્યું છોકરો રીસાય ને ત્યારે શું કરે એક ખૂનામ જઈને બે જાય હંતાઈ જાય રૂમમાં જતો રહે એને ના ખાવું હોય ના ભાવ તો એવું કઈ કરે ને એટલે એવું કરે રમવા જતો રહે ચાર પાંચ કલાક છ કલાકે આવે પછી તો થાય પછી પછી આવે તમે રીસાવ છો નહી ડાયા કેવો રિસાવ તમે નહી બહુ ડાયા કેવો દાદા તમે રીસાવતા હતા તો ડાયા કેવો ક્યાંય નાસી ગયા હસ આવે ગોતે છે રામપ્રતાપજી મહારાજ આવ્યા બધાય પછી ગોતવા લાગ્યા ક્યાંય મળ્યું નહીં ક્યાંય ઘનશ્યામનો પત્તો લાગ્યો નહીં ઘનશ્યામ કે આજે તો નહીં જ મળવું ક્યાંય નાસી ગયા અસે એ હ સવાર ના ભૂખ્યા વળી તે હ એવું સાંભળીને ભક્તિ માત કહે જોખન ને રીસે વાત વાત થવા લાગી ક્યાંક નાસી ગયા લાગે છે એટલે રામ પ્રતાપજી રામપ્રતાપજીને ખખડાવવાનું ચાલુ કર્યું ભાઈ તમે તો છો હશે વચન વિરોધી પછી તેની વાર કર્યો આરત રામ પ્રતાપજી ઉપર ભક્તિ માતા ખીજે એક તને ક્રોધ કરવાની ટેવ પડી ગઈ છે એટલે ઘનશ્યામ ઉપર વારે વારે ક્રોધ કરીને મારી દે છે એટલે જ ઘનશ્યામ ભાગી ગયો છે તારો જ વાંક છે આવું ઘરમાં થાય ને બે ભાઈ હોય ને પછી બે ને ઝઘડો થાય પછી કે મા બાપ વઢે ને બસ એવું જ હોય લીલા કેવી હોય મહારાજે પૃથ્વી પર આવે તો મનુષ્ય જેવું જ બધું કરે એમ મુક્તો જે એના ધર્મ પિતા ભક્તિ માતા ગ્રામ પ્રતાપ જે મુક્તો આવે તો જેમ સંસારના સામાન્ય જીવ જેમ બધી લીલાઓ જેમ એના પ્રારંભ થઈને કરતા હોય એમ આ બધા લીલાઓ એવી જ કરે આ ઘર ઘેર થતું હોય એવું જ છે ને પણ ઓલા થી કોલી કથાથી કલ્યાણ ના થાય બગડે અને આનાથી કલ્યાણ સુધરે બસ ફેર આટલો આપણે રિસાયા હોય એ કથા કોક સાંભળે તો કોઈનું સારું ના થાય કંઈ સારું શીખાય નહીં એને પણ મહારાજનું આવું કઈ સાંભળે તો સારું લાગે કલ્યાણ થાય બોલો એવું છે બસ ફેર એટલો આપણે કરીએ ગુનો કહેવાય અને મહારાજને મુક્તો કરે ને લીલા કહેવાય કારણ કે આપણે જે કરીએ મનથી કરીએ અને આ લોકો જે કરે ને એ ગ્રહણ કરે જીવના કલ્યાણને અર્થે આ બધા સ્વભાવોને ગ્રહણ કરે આપણું પકડાઈ ગયેલું હોય એનું પકડેલું હોય ફેર આટલું હોય આપણને ક્રિયાએ પકડ્યા હોય અને આ મોટા છે ને એ ક્રિયાને પકડતા હોય સમજ આપણને વિષયે પકડ્યા હોય અને મોટા છે ને એ વિષયને પકડતા હોય આટલો ફેર હોય આપણને મને પકડ્યા હોય અને મોટા મનને પકડતા હોય આપણને બુદ્ધિએ પકડ્યા હોય મોટા બુદ્ધિને પકડતા હોય બસ આટલો આટલો ફેર પડે પકડવું ને પકડાવવું બેમાં કેટલો ફેર પોલીસ પકડે અને પકડાય એ બેમાં કેટલો ફેર બસ પકડવું ને પકડાવવું આટલો જ ફેર મુક્ત અને સામાન્યમાં છે એક પકડાઈ જાય છે એક પકડે છે આવું છે ઊંચે સ્વરે બધાય રુદન કરે બોલાવે છે મોટા ભાઈ ખોડવા માટે જાય છે ઠામો ઠામ ખોળે છે પણ ક્યાંય પતો લાગ્યો નહીં પછી કીધું ભાઈ છપ્પેની આજુબાજુમાં ચારે બાજુ ખોડો બધી બાજુ ગયા નારાયણ સરે ગયા દસ દિશાઓમાં ખોડી વળ્યા ભાઈ ગયા ધર્મપિતા ગયા તોય પણ ક્યાંય મળ્યા નહીં રામ પ્રતાપજીએ પણ ખાધું પીધું નથી ક્યાંય રસ્તો દેખાતો નથી બધે ખોડી વળ્યા બહુ ઉદાસ થઈ ગયા અને ક્યાંય પણ મળ્યા નહીં બોલ્યા ઉદાસી થઈ વચન ત્યાં તો વાણી થાય છે ગગન જોખન તમે રડશો નહીં ગનશ્યામ તો ઘેર છે સહી જોખન રામ પ્રતાપજી થયું હવે ખાવું પીવું નથી જો ગણશ્યામ ન મળે મારે જીવવું નથી આવો જયારે નિર્ધાર કરીને રોવા માંડ્યા પોકે પોકે ત્યારે આકાશવાણી થઈ અદ્રશ્ય રૂપે ત્યાંથી બોલ્યા ગણશ્યામ તો ઘેર જ છે ચિંતા ન કરો આશ્ચર્ય લાગ્યું કે ઘનશ્યામ ઘરમાં ક્યાંથી હોય એક નાનું ઘર એમાં ક્યાંય મળે પણ આ તો ઘાસ ઓઢીને ઊંઘી ગયા છે મળતા હશે બેડ બેડ કેટલો સરસ લીધો ગાયને નાખવાના ઘાસની ગમાને એની અંદર ઊંઘી ગયા માટે જાઓ તાકી દે સદન તમને મળશે ત્યાં જીવન સોની આકાશવાની એવ ત્યાંથી ઉઠ્યાઈ ચાલ્યા તત ખેવ પછી ત્યાંથી પાછા રામપ્રતાપજી ગયા અને અતિ દુઃખ ભરેલા વચન પછી ત્યાં આગળ જઈને બધા રડવા લાગ્યા ભક્તિ માતા કે રામ પ્રતાપજીને મળ્યા ઘનશ્યામ તો કે નથી મળ્યા એટલે ભક્તિ માતા પોકે પોકે રડવા લાગ્યા આખું ઘર પોકે પોકે રડે છે ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા અતિ દુઃખ ભરેલા વચન સોની ને બોલ્યા પ્રાણ જીવન હે દીદી હાવે રડો ન તમે ગમાન માં સુતા છઈએ અમે એવો શબ્દ શૂન્યો છે જે ત્યાંય સુંદરી મામી દોડ્યા છે ત્યાંય ખડ ઢાંકીને સૂતા છે પોતે ખડને કાઢી નાખ્યું તે જોતે ઓહો આટલો સરસ બ્લેન્કેટ લીધો છે ઘાસનો બ્લેન્કેટ ઘાસ ઓડી દીધું છે સુંદરી મામી દોડતા દોડતા ગયા ઘાસ ખસેડ્યું તરત એને જતન કરીને બહાર કાઢી લીધા છાતી સરખા લગાવી લીધા માતાજીને સોંપ્યા એટલામાં તો મોટાભાઈ આવ્યા હરિએ સામા બોલાવ્યા ઘનશ્યામ મહારાજ કે ક્યાં જઈને આવ્યા મોટા ભાઈ તમે અમને ગોતવા દુનિયામાં ફરી વળ્યા ભાઈ સોધા ગયા તા તમે પણ અમે ઘરમાં તમારો વીર હે સાદ હું બોલ્યો આકાશમાં આહલાદ ભાઈ તમને આકાશ માં ની અંદર કઈ દેખાયું નહીં ને કોઈ બોલ્યું એ ભાઈ અમે જ હતા

વિયોગ માછલાને થાય તો જીવી ન શકે એવું જ્યારે આપણા જીવનમાં થાય ત્યારે ભગવાન મળે છે આપણો વિયોગ ચોક્કસ હોય છે પરંતુ દેડકા જેવો હોય છે દેડકો કેવો હોય જમીન ઉપર રહે અને પાણીમાં રહે અને માછલું કેવું હોય ગમે એટલું મોટું માછલું હોય વહેલ જેવી મોટી માછલી હોય કેટલા ટન એનું વજન હોય કેટલા વર્ષો સુધી એસી નેવું વર્ષ સુધી એ દરિ મધ દરિયે રહેતી હોય પરંતુ પાણીમાંથી બહાર કાઢો તો

મળ્યા મેળે ગયા અને ચીબડી તરંગ સમાપ્ત થયો શ્રી ગણેશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ બાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નીલકંઠમ નીલકંઠંબ જે શ્રી ગણેશ્યામ મહારાજ